हेलो 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 माय ब्रिलियंट फ्रेंड्स, वेलकम बैक टू योर अमेजिंग चैनल धवल राठौर। जहाँ तमने मळशे नीट 2024 माटे एक्यूरेट एज्युकेशन। हवे नीट 2024 माटे आपणे चालू रही छे रुद्राक्ष सीरीज, जेमां आपणे एक चेप्टर फिनिश कर्यु फिजिक्स मां। ए चेप्टर कयुं हतुं? वेक्टर एटले के सदिश। हवे आजथी आपणे स्टार्ट करवा जई रह्या छीए बायोलॉजी, जीव विज्ञान। हवे जीव विज्ञान मां जे धोरण 11 नो प्रथम चेप्टर छे, जेनुं नाम छे सजीव विश्व, एटले के द लिविंग वर्ल्ड। શું નામ છે? ધ લિવિંગ વર્લ્ડ। એનો લેક્ચર નંબર 1 છે, એટલે કે પહેલો પાર્ટ છે ચેપ્ટરનો। પણ આપણી આ જે સિરીઝ છે રુદ્રાક્ષ સિરીઝ, એ રુદ્રાક્ષ સિરીઝનો દિવસ નંબર 5 છે, એટલે કે 5મો દિવસ છે। 4 દિવસમાં આપણે ફિઝિક્સનો એક ચેપ્ટર ક્લિયર કર્યું છે અને લેક્ચર નંબર 9 છે, મતલબ ટોટલ 9મો લેક્ચર છે આપણી આ સિરીઝનો। 9મો લેક્ચર છે, એમાં પણ આજે આ ચેપ્ટર છે સજીવ વિશ્વ, એનો પહેલો લેક્ચર છે। ઓકે, એટલે કન્ફ્યુઝન ના થતા કે આ બધું શું છે, પાર્ટ ડે ને લેક્ચર ને। ઓકે, જો આજથી બાયોલોજી સ્ટાર્ટ થાય છે ચેપ્ટર નંબર 1 સજીવ વિશ્વ ધ લિવિંગ વર્લ્ડ। હવે એમાં આપણે પહેલા બેઝિક વસ્તુ સમજશું। હવે જો આગળનું જે આપ્યું છે એનસીઆરટીમાં એ બેઝિક વસ્તુ નથી, બરાબર, પાછળનું અમુક છે ને અને વચ્ચેનું છે એ બેઝિક વસ્તુ છે। હવે એ શું છે તો પહેલાં બેઝિક વસ્તુ અહીંયા તમે સમજી લો। જો આ બેઝિક વસ્તુ આવડી ગઈ તમને, પછી આગળના લેક્ચરમાં તમને ડિટેલમાં ખબર પડશે। ઓકે, અને આગળના લેક્ચરમાં અને આના પછીના લેક્ચરમાં આપણે દ્વિનામી નામકરણ પદ્ધતિ આવશે, પછી કેરોલેસ લિનિયસ વિશે આપણે ભણીશું, બધા વિશે ભણીશું। ઓકે, દ્વિસૃષ્ટિ વર્ગીકરણ ને એવું છે ને એના વિશે। સૌથી પહેલાં તમે ઇન્ટ્રોડક્શન જુઓ। હવે આપણી પાસે એક અહીંયા વ્યક્તિ છે, વ્યક્તિનું નામ છે એલેક્ઝાન્ડર। શું નામ છે? એલેક્ઝાન્ડર। હવે એલેક્ઝાન્ડર એ વ્યક્તિ હતો જે આખી દુનિયામાં ફરફર કરતો હતો। શું કરતો હતો? આખી દુનિયામાં ફરફર કરતો હતો। હવે ઘડીકમાં આમ જાય, ઘડીકમાં આમ, અલગ અલગ દેશોમાં જતો હતો। હવે આ જે એલેક્ઝાન્ડર છે શિષ્ય હતો, કોનો શિષ્ય હતો? ભાઈ એરિસ્ટોટલનો। કોનો? એરિસ્ટોટલ। એરિસ્ટોટલના ટોટલ 2 શિષ્ય હતા। ટોટલ કેટલા હતા? 2 શિષ્ય, એક હતો એલેક્ઝાન્ડર અને બીજો હતો થિયો ફ્રાસ્ટસ। શું નામ છે? થિયો ફ્રાસ્ટસ અને એક એલેક્ઝાન્ડર, 2 હતા શિષ્ય। પહેલો શિષ્ય કયો? એલેક્ઝાન્ડર, જે શું હતો? અલગ અલગ દેશમાં ઘૂમ્યો હતો। હવે અલગ અલગ દેશમાં ઘૂમ્યો, એલેક્ઝાન્ડરનો ફોટો પણ તમને અહીંયા દેખાતો હશે સાઈડમાં, અલગ અલગ દેશમાં એ દેશો કયા છે એનો પણ ફોટો તમને અહીંયા સાઈડમાં દેખાય છે, જો દેખાય છે સાઈડમાં। ઓકે, ચાલો, હવે એ અલગ અલગ દેશમાં ફર્યો તો એને શું જોયું? અલગ અલગ દેશમાં બધી વિવિધતા જોઈ। શું જોયું? ઘણી બધી વિવિધતા જોઈ, તો આ વિવિધતાનો એને રિપોર્ટ બનાવ્યો, એટલે કે ડેટામાં એક ચોપડીમાં લખ્યું, અને એ કોને મોકલાવતો હતો? એ મોકલાવતો હતો એના ગુરુ એરિસ્ટોટલને। કોને? એરિસ્ટોટલ। હા ભાઈ, ચાલો, એરિસ્ટોટલને તો એને મોકલાવી દીધું, પછી એરિસ્ટોટલે શું કર્યું? પછી એરિસ્ટોટલે એ જોયું કે ભાઈ અલગ અલગ આ બધી સજીવો છે, તો સજીવોમાં બધી અલગ અલગ વિવિધતા જોવા મળે છે। શું જોવા મળે છે? સજીવોમાં અલગ અલગ વિવિધતા જોવા મળે છે, તો એના હિસાબે એને સૌ પ્રથમ શું કર્યું? વર્ગીકરણ કર્યું કે ચલો ભાઈ એને જે દેખાય છે એ આધારે વર્ગીકરણ કરે છે, કે ચલો ભાઈ મને આ વસ્તુ દેખાણી, આનો કલર આવો છે તો કલરના આધારે આનું વર્ગીકરણ કરી દીધું, આની હાઇટ આવી છે તો એ હાઇટના આધારે વર્ગીકરણ કરી દીધું, કોઈ ક્લાસમાં છોટું આપણે ક્લાસમાં હોય, ક્લાસમાં કોઈની હાઇટ નાની હોય તો એને આપણે શું કહી દીધું? નાનું કહી દીધું, નાના નાના છોકરાઓ હતા એમનું વર્ગીકરણ અલગ કરી દીધું। તો બેઝિકલી વર્ગીકરણ કોને કરાવવાનું સ્ટાર્ટ કર્યું? એરિસ્ટોટલે। કોને? એરિસ્ટોટલ। હવે એરિસ્ટોટલે મેઇનલી પહેલાં 2 શેમાં વર્ગીકરણ કર્યા? ભાઈ વર્ગીકરણ કર્યા વનસ્પતિ અને પ્રાણીમાં। શું કર્યા? વનસ્પતિ અને પ્રાણીમાં, પણ એ આપણે પછી જોઈએ। પહેલાં જો ફાઉન્ડર અને ફાધર આ શબ્દ સમજો, ફાઉન્ડર અને ફાધર આ 2 શબ્દ સમજો। ફાઉન્ડર કોને કહેવાય અને ફાધર? ફાધર એટલે પિતા। તમે જીવ વિજ્ઞાનમાં ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે ભાઈ ફલાણો ફલાણાના પિતા છે, મતલબ એવું નહીં કે ભાઈ હું છું તો મારા પિતા, એવું નહીં। ધારો કે કોઈ એવું હોય કે આપણે આની વાત કરીએ તો ભાઈ જીવ વિજ્ઞાનના પિતા, પછી કોક હોય ભાઈ કોઈક વસ્તુ હોય એક્સ વાય ઝેડ એના પિતા, તો આ બધું તમે સાંભળ્યું હશે જીવ વિજ્ઞાનમાં। તો આ પિતા એટલે ફાધર, અને બીજું શું છે? ફાઉન્ડર। હવે માની લો કે આ શું છે? આપણું યુટ્યુબ એક પ્લેટફોર્મ છે, બરાબર, ધવલ રાઠોડ આપણું ચેનલ છે, તો આ ચેનલ કોને બનાવી છે? કોની છે? ઓનર કોણ છે? ઓનર હું છું, તો હું શું થઈ ગયો? ફાઉન્ડર। પણ માની લો આપણે ભવિષ્યમાં કદાચ તમારા સહકારથી બહુ મોટી આપણી ચેનલ બની જાય ગુજરાતમાં એજ્યુકેશનની, તો ઘણા બધા ટીચર્સ હું પણ લાવીશ, બરાબર, જે મોટા મોટા પ્લેટફોર્મમાં લાવે છે, જે અલગ અલગ ધોરણ માટે, 9મા 10મા માટે પણ, તે 11-12 જેઈ માટે, તે નીટ માટે પણ, બરાબર, તો આ બધા માટે અલગ અલગ ટીચર આવશે અને શું કરશે? આ જે ધવલ રાઠોડ મારું આ જે પ્લેટફોર્મ છે એમાં શું કરશે? ડેવલપમેન્ટ લાવશે। શું લાવશે? ડેવલપમેન્ટ। તો આ ડેવલપમેન્ટ લાવે તો એને શું કહેવાય? ફાધર કહેવાય। શું કહેવાય? ફાધર। એટલે એવું નહીં કે આ પ્લેટફોર્મના ફાધર, એવું નહીં, બટ ફાધર એટલે એની અંદર એ સ્ટડી કરે, વધારે પડતું ડેવલપમેન્ટ એની અંદર સ્ટડી કરી, બરાબર, એને શું કહેવાય? ફાધર। જો તો ફાઉન્ડર શું કરાવે? જે ભાઈ બનાવે, અને સોરી, ફાઉન્ડર એટલે જે બનાવે, ફાધર એટલે જે ડેવલપમેન્ટ કરે, અંદર કંઈક ને કંઈક ડેવલપમેન્ટ કરે। ઓકે,
હવે જો તમે કહાવત સાંભળી હશે કહા રાજા ભોજ અને કહા ગંગુ તેલી સાંભળી છે કહા રાજા ભોજ અને કહા ગંગુ તેલી તો તમને ખબર છે રાજા ભોજ શું નામ છે રાજા ભોજ રાજા ભોજ આ ભોજ ક્યાંનો રાજા હતો ભોજ રાજા હતો ભોપાલનો ક્યાં હતો ભોપાલ ભોપાલ ખબર ને તમને આપણે ભારતમાં આવ્યું ક્યાં આવ્યું એ તમારે જોવાનું બરાબર મને નહીં ખબર ક્યાં આવ્યું હવે જો ભોપાલનો રાજા હતો શેનો રાજા હતો ભોપાલનો એનો મતલબ શું ભોપાલ એને બનાવ્યું હતું ભોપાલ કોને બનાવ્યું હતું ભાઈ ભોપાલ બનાવ્યું હતું રાજા ભોજે કોને બનાવ્યું હતું ભોપાલ બનાવ્યું હતું રાજા ભોજે તો એનો મતલબ આ રાજા ભોજ શું થઈ ગયો રાજા ભોજ થઈ ગયો ફાઉન્ડર શું થઈ ગયો રાજા ભોજ ફાઉન્ડર શું થઈ ગયો ભાઈ રાજા ભોજ ફાઉન્ડર પણ આ જે ભોપાલ છે આ ભોપાલની અંદર ઘણા બધા અલગ અલગ આજકાલ નેતાઓ આયા નેતાઓ તો આ બધા શું કરે છે વિકાસ કરી રહ્યા છે શહેરની અંદર ભોપાલની અંદર કંઈક ને કંઈક ડેવલપમેન્ટ લાવા રહ્યા છે તો એ શું કહેવાય એને કહેવાય ભાઈ ફાધર શું કહેવાય એ બધાને ફાધર કહેવાય જ્યારે ફાઉન્ડર કોને કહેવાય ભાઈ ફાઉન્ડર કહેવાય રાજા ભોજ બાકી બધાને શું કહેવાય ફાધર ખબર પડી આટલી વસ્તુ ખબર પડી તો હવે આના ઉપરથી આપણે ક્લાસિફિકેશન કરશું વનસ્પતિ અને પ્રાણીનું જે કોને કરાવડાવ્યું હતું જે ભાઈ કરાવડાવ્યું હતું એરિસ્ટોટલ તો એરિસ્ટોટલે સૌથી પહેલાં શું જોયું ચલો એક કામ કરી એરિસ્ટોટલે એવું કીધું ભાઈ એરિસ્ટોટલે શું કીધું અને વનસ્પતિમાં એને એવું જોયું કે ભાઈ અમુક વનસ્પતિ એવી છે જે નાની નાની દેખાય છે અમુક વનસ્પતિ એવી છે જે નાની નાની દેખાય છે જેમ કે ઘાસ શું દેખાય છે ઘાસ અમુક એવું દેખાય છે જે ઘાસ કરતાં થોડીક મોટી છે એટલે કે છોડ અને અમુક એવું દેખાય છે કે વૃક્ષ જે છોડ કરતાં મોટા છે બરાબર તો જો ઘાસ હવે ઘાસનો તમને સાઈડમાં ફોટો દેખાય છે કયા કયાના ઉદાહરણ છે ફુદીનો અને કોથમી તો અહીંયા આગળ તમને બંનેના ફોટા દેખાય છે ફુદીનો પણ દેખાય છે અને કોથમી પણ દેખાય છે તો એમાં શું છે ભાઈ આમાં એ કેવા છે નાના છે એકદમ સ્મોલ છે એન્ડ નોન વુડી એટલે એમનું થડ ના હોય શું હોય એમનું થડ હોય મતલબ એમના લાકડાનો કોઈ પણ કંઈક ગુણધર્મ ના હોય એની અંદર શું હોય લાકડાનો કોઈ ગુણધર્મ હોય નહીં જ્યારે છોડની વાત કરીએ તો છોડ એમને શું કીધું ભાઈ સ્મોલથી મીડિયમ મતલબ નાના જે નાના હતા ને ઘાસ નાના એનાથી થોડા મોટા નાનાથી લઈને મોટા સુધી અને એ કેવા હોય વુડી મતલબ એમને લાકડાનું કંઈક ને કંઈક થોડુંક હોય પ્રકાંડને કહેવાય ને આપણે હા એ પ્રકાંડ ટાઈપ કંઈક જોવા મળે એના બે એક્ઝામ્પલ લખ્યા છે લેમન રોઝ અને ચાઇના રોઝ તમને દેખાય છે એક્ઝામ્પલ કયા છે લેમન રોઝ અને ચાઇના રોઝ ઓકે પછી એ છોડ કરતાં મોટા શું આવે વૃક્ષ છોડ કરતાં પણ મોટા શું આવે વૃક્ષ તો ભાઈ વૃક્ષમાં તો થડિયા હોય તે તમને ખબર વૃક્ષમાં શું હોય થડિયા હોય તો એ કેવા કહેવાય એ તો વુડી જ કહેવાય અને મોટા હવે ઝાડવા તો તમે જોયેલા તો મારે એનો ફોટો બતાવવાની જરૂર છે નહીં બરાબર મારી 200 KB સ્પેસ વોચ છે મારા ફોનમાં જો તો આ તો વનસ્પતિનું હતું પ્રાણીમાં શું કર્યું પ્રાણીમાં એને કર્યું બે પ્રકારે કર્યું ઇનાઈમાં અને અનાઈમાં હો આ બધું શું નવું લાવ્યો આવતો ચોપડીમાં કંઈ હા નહીં ખબર નહીં પડતી છે કે વધારાનું ભણાવ ના લે ત્યાંથી હા બરાબર હું શું કહું જો ઇનાઈમાં અને અનાઈમાં બરાબર હવે જોજો અનાઈમાં એટલે શું અનાઈમાં એટલે કે જે પ્રાણી એવો પ્રાણી કે જેને આપણે કટ કરીએ એને કાપી નાખીએ શું કરું વચ્ચેથી એને કાપી નાખું તો હવે માની લો તમે છો બરાબર તમે છો હવે તમે બહુ દાદાગીરી કરતા હો તો હું શું તલવાર કાઢીને ચિંતો આવીને તમારું ગળું કાપી નાખીશ શું કરીશ ગળી કાપી નાખીશ તો હું તમારું ગળું કાપીશ તો તમારો લોહીનો કલર કેવો હશે ભાઈ લાલ કલર હશે કે નહીં હોય હશે કે નહીં લાલ કલર હા તો એમને શું કર્યું ભાઈ એવા પ્રાણી કે જેને કાપવાથી જો લાલ કલરનું કંઈક ને કંઈક પ્રવાહી નીકળે લાલ કલરનું કંઈક ને કંઈક પ્રવાહી નીકળે એને કીધું ઇનાઈમાં જો લાલ કલરનું પ્રવાહી ના નીકળે તો એને શું કીધું અનાઈમાં કહી દીધું શું કહી દીધું અનાઈમાં એટલે બેઝિકલી આની અંદર શું હશે આરબીસી હશે શું હશે આરબીસી તો જ એ લાલ કલરનું હશે આની અંદર આરબીસી નહીં હોય આની અંદર આરબીસી નહીં હોય એનો મતલબ શું કે એ સફેદ કલરનું હશે હવે જો આના ઉપરથી મને યાદ આવ્યું આપણે દેહ જળ અને પરિવહન ચેપ્ટર ચાલી ગયું છે એટલે મીન્સ આ સિરીઝમાં નથી ચાલ્યું પણ જો એ ડિટેલમાં જોવું હોય એકદમ મસ્ત આપણે ચલાવીશું નીટ રિલેટેડ હતે જીએસસીબી હું નહીં ભણાવતો છું હું તો નીટનું જ ભણાવું બરાબર એટલે અહીંયા જે જોવાવાળા હોય ને જીએસસીબીવાળા જતા રહેજો ખાલી નીટવાળા ઊભા રહેજો કારણ કે છેલ્લે પ્રશ્ન જવાબ થશે કારણ કે જીએસસીબી માટે જુઓ તો ઘણા બધા વિડીયો મળી રહે બરાબર હવે જો એરિસ્ટોટલની વાત કરી એરિસ્ટોટલ તમને સાઈડમાં ફોટો દેખાય હા જો આવી રહ્યો મને ધક્કો માર્યો એને એરિસ્ટોટલ દેખાય તમને હા તો એરિસ્ટોટલ શું કરતો હતો ભાઈ એને સૌથી પહેલાં આ ફિલ્ડે બનાવ્યું તો સૌથી પહેલાં આવી વર્ગીકરણવાળું ફિલ્ડ કોને બનાવ્યું ભાઈ એરિસ્ટોટલે બનાવ્યું હમણાં આપણે જોયું ને કોને બનાવ્યું એરિસ્ટોટલ હવે આ એરિસ્ટોટલ શું કહેવાય ભાઈ ફાધર ઓફ ઝુઓલોજી કેમ ફાધર ઓફ ઝુઓલોજી તો બે મિનિટ મસ્ત સાંભળજો તો ભાઈ આ જે હતા એરિસ્ટોટલ એ MBBS કર્યું હતું એમને શું કર્યું હતું MBBS ગપ્પા નહીં મારતો લ્યા જોઈ લેજો ગૂગલ કરીને બરાબર હા જો તો આ જે એરિસ્ટોટલ હતા એરિસ્ટોટલે શું કર્યું હતું ભાઈ MBBS કર્યું હતું શું કર્યું હતું MBBS હવે એને MBBS કર્યું પછી સાથે સાથે મેડિકલ રિસર્ચમાં પણ જોડાયા હતા અને એમને મેલેરિયાની દવા બનાવી હતી સૌથી પહેલાં મેલેરિયાની દવા કોને બનાવી હતી એરિસ્ટોટલે પણ
એ દવા કેટલા અમાઉન્ટમાં બોડીની અંદર લેવી ના લેવી એ બધું એ બતાવી શક્યા નહોતા, એટલે પછી એ દવા ફેલ થઈ ગઈ. બરાબર, તો બેઝિકલી એમને કોની ઉપર કામ કર્યું હતું? પ્રાણી ઉપર. કોની ઉપર? પ્રાણી ઉપર. તો પ્રાણી ઉપર કામ, જો હવે પ્રાણી, આ એમબીબીએસ તો ક્યારનું ચાલે, પણ એમબીબીએસમાં પણ પ્રાણી વિશે વાત કરી. બરાબર, એમબીબીએસમાં પણ પ્રાણી, જો કે એમબીબીએસમાં પ્રાણી જ આવે. બરાબર, ઓલું વનસ્પતિ અલે બીજું બધું ના આવે. તો પ્રાણી, પ્રાણી એટલે ઝુઓલોજી. શું થાય? ઝુઓલોજી. પ્રાણીની વાત આવી એટલે ઝુઓલોજી. તો એમને ઝુઓલોજીના ફિલ્ડમાં કામ કર્યું, કંઈક ને કંઈક ડેવલપમેન્ટ આવી. તો કંઈક ને કંઈક ડેવલપમેન્ટ કરે એને શું કહેવાય? ફાધર. તો કોના ફિલ્ડમાં કરે? તું ઝુઓલોજીના. તો એટલા માટે એમને શું કહેવાય છે? ફાધર ઓફ ઝુઓલોજી અથવા ફાધર ઓફ બાયોલોજી, કારણ કે ઝુઓલોજી બાયોલોજીમાં જ આવે ને. બરાબર, આટલી વસ્તુ ક્લિયર? હા, ક્લિયર થઈ ગઈ ને. ઓકે, ચાલો હવે આપણે વાત કરીએ. ભાઈ આ તો આપણે વાત કરી હતી, એક જો આના એક વિદ્યાર્થીની વાત થઈ ગઈ હતી, એક શિષ્યની વાત થઈ ગઈ હતી. એટલે પ્રાણી વિશે વાત આપણે કરી નાખી, ઝુઓલોજી બાયોલોજી. પણ વધ્યું શું ભાઈ? વધ્યું વનસ્પતિ. તો હવે શું કરશે ભાઈ? એલેક્ઝાન્ડર, આજે એલેક્ઝાન્ડર હતો અને એરિસ્ટોટલ, એમને પ્રાણી પ્રાણી લઈ લીધું આખું, કારણ કે એને પ્રાણી ગમતું હતું. એટલા માટે એને શું કીધા? ફાધર ઓફ ઝુઓલોજી. ફાધર ઓફ બોટોની કીધા? ના કીધા. કેમ? કારણ કે વનસ્પતિ ઉપર એને બહુ કામ કર્યું જ નહોતું. તો એનો જે બીજો શિષ્ય હતો એનું નામ શું હતું? એનું નામ હતું ભાઈ, એનું નામ હતું થિયોફ્રાસ્ટસ. શું નામ હતું? થિયોફ્રાસ્ટસ. એને શું કર્યું? એક કામ કરો સાહેબ, થિયો, ધારે કે હું થિયોફ્રાસ્ટર છું, સામે એરિસ્ટોટલ. તો શું કર્યું? સાહેબ બોટોની આપણે લઈ લઈએ, તમે જોવાલો લઈ લો, એવું કીધું ને. બરાબર, તો આમને શું કર્યું? આને લઈ લીધું બોટોની, એટલે બોટોની ઉપર અભ્યાસ કર્યો. તો એને શું કહેવાય? ફાધર ઓફ બોટોની. શું કહેવાય છે ભાઈ? ફાધર ઓફ બોટોની. ઓકે, આટલી વસ્તુ સર અમને ક્લિયર થઈ ગઈ. થઈ ગઈ ક્લિયર? ઓકે, ચલો જલસા કરો, આટલું તમને આવડી. હવે તો આગળ આપણે જોઈએ વર્ગીકરણ વિદ્યા, જે બેઝિક ટોપિક છે. બરાબર, આ બેઝિક ટોપિક છે. હવે વર્ગીકરણ વિદ્યા એટલે શું? તો એને ઇંગ્લિશમાં શું કહેવાય ભાઈ? એને ઇંગ્લિશમાં કહેવાય છે ટેક્સોનોમી. શું કહેવાય? ટેક્સોનોમી. હવે પહેલાં ટેક્સોનોમીનો મતલબ સમજો કે કહેવા શું માંગે છે ટેક્સોનોમી. ઓકે, ટેક્સો, ટેક્સોનો મતલબ થાય વર્ગીકરણ અને નોમીનો મતલબ થાય વિદ્યા. તો ગાડા જેવી વાત કરે, ટેક્સોનોમી એટલે વર્ગીકરણ વિદ્યા, તો એ તો ત્યાં લખ્યું જ છે. એટલે પણ હું સમજાવું, ટેક્સો મતલબ વર્ગીકરણ અથવા વર્ગકો, વર્ગીકરણ અથવા વર્ગકો, અને નોમી મતલબ વિદ્યા. ઓકે, તો આ હવે જો કોઈ બી વસ્તુ, હવે ગ્રીક ભાષા અને લેટિન ભાષા એવી ભાષાઓ છે આ બંને, કે જેની જોડે આપણે કંઈક છેડછાડ ના કરી શકીએ. બરાબર, તો આ બધા જે હતા એ બધા લેટિન અને ગ્રીક આ બધામાં જ કેમ બધું આપ્યું? કારણ કે હવે માની લો ગુજરાતીમાં આલી હોય, બરાબર, આમનું નામ રમેશ હોય, આમનું નામ શું હોય? રમેશ. તો શું કે ભાઈ ઓલા રમલાએ આપ્યું હતું, એટલે રમેશનું સીધું રમલો થઈ ગયું ને, ખબર પડી. તો એટલા માટે આવી ભાષાઓ રાખતા હતા, ગ્રીક કે ગ્રીન, સોરી, ગ્રીક અથવા લેટિન, કે એ ભાષા સાથે કોઈ છેડછાડ ના કરી શકે. જેમ કે અહીંયા સાઈડમાં તમને એક પિક્ચરનું કંઈક દેખાય છે, દેખાય છે પિક્ચરનું કંઈ? હા, અલે આ તો કયા પિક્ચરનું છે ભાઈ? આ તો હરિકા પુત્તર, હરિકા પુત્તર. અરે હરિકા પુત્તર નહીં ભાઈ, હેરી પોટર. શું છે? હેરી પોટર. તો આ શું બોલે છે? આ આમ કરીને આમ કંઈક બોલે છે. શું બોલે છે? ફટાફટ કમેન્ટમાં કરો. જોયું છે ને પિક્ચર? હા. શું બોલે છે ભાઈ? એ બોલે છે એક્સપેક્ટો પેટ્રોનમ. શું કહે છે ભાઈ? એ કહે છે એક્સપેક્ટો પેટ્રોનમ. તો એક્સપેક્ટો પેટ્રોનમ જે છે એ લેટિન વર્ડ છે. કેવો વર્ડ છે? લેટિન વર્ડ છે. મતલબ એની હવે એ લેટિન વર્ડ છે. તમને અત્યારે ખબર પડી કે ના પડી? મને નહીં ખબર. તો એ લેટિન વર્ડ છે. તો તમે બોલશો તો શું બોલશો? એક્સપેક્ટો પેટ્રોનમ, એવું જ બોલશો ને તમે. એવું કંઈ અલગ અલગ વસ્તુ થોડી બોલશો. બીજી ભાષામાં તો છેડછાડ થઈ શકે એની જોડે. બરાબર, પણ લેટિન ભાષા જોડે કંઈ છેડછાડ થઈ શકતો નથી. એટલા માટે વિશ્વમાં આ જેટલું પણ તમે જુઓ છો બાયોલોજીમાં, વધારે પડતું ગ્રીક અથવા લેટિનનું હોય છે, કારણ કે એની સાથે કોઈ છેડછાડ ના કરી શકે, એટલે નામ બગાડી શકાય નહીં. ઓકે, આ તો બેઝિક ઇન્ફોર્મેશન છે. ભલે પટેલ અહીંયા આગળ જો હું તમને શું કહેવા માંગુ છું કે ભાઈ ગ્રીક કયો શબ્દ હતો? ગ્રીક ભાષાનો શબ્દ હતો વર્ગીકરણ, એટલે ટેક્સોનોમી હેસાનો હતો, ગ્રીક ભાષાનો શબ્દ હતો, જેનો મતલબ પણ મેં તને કીધું હતું, ટેક્સો એટલે વર્ગીકરણ અને નોમી એટલે વિદ્યા. ઓકે, હવે એ આ જે ટર્મ આપી હતી વર્ગીકરણ વિદ્યાની ટર્મ, એ કોને આપી હતી ભાઈ? એ આપી હતી એપીડી કેન્ડોલે. એપીડી કેન્ડોલે, એપીડી કેન્ડોલે. ક્યારે? 1700ની સાલમાં. કઈ સાલમાં? 1700ની સાલમાં. હવે વર્ગીકરણ વિદ્યા એટલે વર્ગીકરણ વિશે જ વાત કરે છે. શેની વિશે વાત કરે છે? વર્ગીકરણ વિશે. પણ આ તો આવ્યો 1700માં. આ ક્યારે આવ્યો? 1700માં. બરાબર, એટલે એને સ્ટાર્ટિંગ તો આને નહોતું કર્યું. સ્ટાર્ટિંગ કોને કર્યું? એરિસ્ટોટલે અને આ બધા ઘણા બધા બીજા સાયન્ટિસ્ટ હતા. તો આ બધી કઈ વાત થાય? આ જે એરિસ્ટોટલવાળી વાત થાય છે તો ભાઈ 300 કે 400 BC વાત થાય છે. બરાબર, મતલબ આના કરતાં તો બહુ પહેલાંની વાત થાય. તો આ મતલબ આ શું હતા? આ બધા ફાઉન્ડર હતા. શું હતા? બધા ફાઉન્ડર, જેમને ગોત્યું હતું. તો આ શું થઈ જશે? આને ભાઈ એની અંદર પાવું કામ કર્યું. તો આ શું થઈ જશે ભાઈ? આ થઈ જશે ફાધર. શું થઈ જશે? ફાધર. શું થઈ જશે? ફાધર. ખબર પડી ફાઉન્ડર અને ફાધર શું કહેવાય? ઓકે, હવે આ જે છે વર્ગીકરણ વિદ્યાને, એને આપણે સ્ટેપ જોઈશું. શું જોઈશું? સ્ટેપ. હવે માની લો
કે તમે મોટા ડોક્ટર બની ગયા. હવે તમે ડોક્ટર બની ગયા એટલે તમે મને પાર્ટીમાં બોલાવશો, તે ઓબ્વિયસલી બોલાવશો કે સાહેબ અમે ડોક્ટર, મતલબ સાહેબ નહીં ભાઈ સોરી, કે ધવલભાઈ, ભાઈ કહેવાનું, સાહેબ નહીં કહેવાનું, શું કહેવાનું, ભાઈ, કે ભાઈ અમે ડોક્ટર બની ગયા, અમારે તમને પાર્ટી આપીએ, તમે શું, તો હું શું કહીશ, હા ભાઈ પાર્ટી તો, પણ પાર્ટીમાં જો એક કામ કરશો, આપણે પાસ્તા રાખશું, પછી ચાઇનીઝ રાખશું ને એ બધું રાખશું, રાખશું બરાબર. તો હવે જો, તો તમે મને શું કરશો ભાઈ, તમે તો બહુ મોટી સિટીમાં રહેવા જતા રહે અને હું આવ્યો ભાઈ ટ્રેનમાં આવ્યો તમારા ગામમાં આવ્યો બરાબર, હવે તમે મને, તમે ડાયરેક્ટ તો રહેવા આવશો ને, કારણ કે તમે મોટા થઈ ગયા, તો તમે શું કરશો ભાઈ, તમે ડ્રાઈવર મોકલાવશો એક ગાડીની અંદર, ડ્રાઈવર મોકલાવશો, ડ્રાઈવરને કહેશે કામ કરજે ભાઈ આ સાહેબ, મતલબ ભાઈને સોરી ધવલભાઈને લેતો આવજે બરાબર. તો હવે એ એમને એમ તો થોડી મને ઓળખી જાય બરાબર, તો એના માટે તમે શું કહેશો ભાઈ, મેં તમને પહેલાં કીધું હશે, ફોટો નહીં, તમે ભૂલી જાય ભાઈ કેમેરાને નકરા, તો હું કારા કમેન્ટ કરશે કે સાહેબ ફોટો બતાવી દેશું, એટલે ના લ્યા, એવું નહીં કરવાનું, આપણે સમજવાનું બરાબર, એટલે સમજવા પર અમે ધ્યાનથી આપજો ભાઈ, શું કરશો ધ્યાનથી સાંભળજો. જો હું શું કહું છું, તમે શું કર્યું ભાઈ, તમે, મેં તમને ફોન કર્યું કે ભાઈ મેં આવી રીતે કામ કર્યું, બ્લુ કલરની ટી શર્ટ પહેરીએ, હાથમાં મસ્ત એવી ઘડિયાળ હે બરાબર, અને આવી રીતે વીટી પહેરીએ અને આવું બધું કંઈક પહેર્યું બરાબર, અને મતલબ બહુ બોલવાનું ટેવ હોય, તો તમે શું કરશો ભાઈ, આવો કોઈ દેખાય તો એના જાલ્યા આવજે બરાબર. તો એ આવ્યો ડ્રાઈવર, ડ્રાઈવર આવ્યો એટલે ડ્રાઈવરે શું કર્યું ભાઈ, બધાનો જોયો, ઓબ્ઝર્વેશન કર્યું, લક્ષણો જોયા, બધા શું કહેવાય, અમારા લક્ષણો કહેવાય, તો લક્ષણો જોયા, હા કે આ લક્ષણો ત્રણ ચાર જણા તો દેખાય, હવે ત્રણ ચાર તો નહીં ગમે તે એક જ, એકમાં જ હું હોઈશ ને, થોડી કે બધા હું હોઈશ, તો એવું થોડી કે લક્ષણો જોઈ લીધા, ચલો હા લક્ષણો આવી રહ્યો, તો એક કામ કરો લક્ષણ જોઈ લીધા, આપણે ગાડીમાં પૂરીને લઈ જઈએ ને, કારણ કે મારે તો તમારે ઘરે જવાનું. તો શું પહેલું શું આવ્યું, લક્ષણ, લક્ષણીકરણ, પહેલાં લક્ષણ જોશે, પણ ખાલી લક્ષણથી થશે, ખાલી લક્ષણથી હું ઓળખાઈ દઈશ ના, તો એના માટે શું કરવું પડશે ભાઈ, આવશે મને પૂછશે કે ભાઈ તમારું નામ ધવલભાઈ છે, ઓલા યુટ્યુબવાળા ભણાવતા હતા નીટ ગુજરાતી રુદ્રાક્ષ સિરીઝ, હા, તો હું કહીશ હા ભાઈ એ હું જ છું, મને એને જ બોલાયો, તો તમે પહેલાં ઓળખ તો કાઢશો ને, ખબર પડી. તો આ એ બેઝિકલી શું છે, સ્ટેપ છે, પહેલાં લક્ષણ જોવાના, પછી શું કરવાની, ઓળખ જોવાની, પછી વર્ગીકરણ કરવાનું, અને પછી છેલ્લે નામકરણ કરવાનું બરાબર. જેમ કે તમારા ક્લાસમાં કોઈ નાની હાઇટવાળા છોકરા હોય તો તમે શું કહો, આને છોટું કહી દો, કોઈ જાડિયા હોય, જાડિયા હોય તો તમે શું કહી દો, અરે જાડિયાવાળા જ્ઞાડો નકરો, ખા ખા કરા, આરો ભીમપટાળો, એવું કહી દેશો, મતલબ એવું જાડ્યો કહે, પાત્ર હશે શું કહેશે, અરે ઘરે ખવડાવતા જ નહીં, હૂંક લાકડી આવશે ખબર નહીં, એવું જ કહેશો ને કે ફૂંક મારો તો ઉડી જાય. તો આ બધા શું થઈ ગયા, આ બધા લક્ષણો થઈ ગયા. ઓકે, તો આ હતું ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન આજના આપણા લેક્ચરનું. હવે આગળ જે નેક્સ્ટ લેક્ચર છે એમાં આપણે વાત કરીશું કેરોલેસ લિનિયસ વિશે, અને આગળ આપણે બીજી બધી વાત કરીશું. ઓકે, આ ચેપ્ટર એકદમ નાનું છે, એપ્રોક્સ 4-5 લેક્ચરમાં પૂરું થઈ જશે. હવે જો મતલબ જોતા હોય ડીપીપી, મતલબ ડીપીપી એટલે શું, ડેલી પ્રેક્ટિસ પેપર, એટલે કે આના એમસીક્યુ જોતા હોય, જો તમારે મહેનત કરવી હોય તો ટેલેગ્રામમાં જોડાઈ જાઓ. જો કદાચ ડિસ્ક્રિપ્શનની ટેલેગ્રામ લિંક ના ઉપડે તો તમે ડાયરેક્ટ સર્ચ પણ કરી શકો છો, જે નીચે ક્યારનો એ સાઈડમાં આવતું હશે ટેલેગ્રામવાળું આવન. હા, તો એમને એમ નહીં રાખ્યું મારા ભાઈ, એ હા ને તમને અહીંયા લઈ જવા હાટું રાખ્યું બરાબર, તો જઈને જોઈન કરો બરાબર ને. અને ઇન્સ્ટાગ્રામ હે આપણું, હવે એમાં ખબર નહીં ભણવાનું નાખું મીમ નાખું, પણ ફોલો તો કરો પહેલાં બરાબર. તો ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી ટાટા બાય બાય.